ऋतुनन्द महाकाय सूर्यकोटि समप्रभा कुरु मे નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું તેજલ મેડમ આપનું પ્રણવ સેવા સંસ્થામાં સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ માં પાઠ બે વિષય ગણિત તેમાં સંખ્યાની ગમ્મત બીજું બીજા પાઠમાં સંખ્યાની ગમ્મત વિશે અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો તમે પણ તમારા હાથમાં પુસ્તક રાખજો તો સમજ વધુ પડશે તો પાઠ બે સંખ્યાની ગમ્મત તો વિદ્યાર્થી મિત્રો જુઓ તમે આ ચિત્ર જોઈ શકો છો કેવ સરસ મજાનું ચિત્ર આપેલું છે નાના નાના બાળકો રમી રહ્યા છે તમે આ ચિત્રમાં જોઈ શકો છો તો હવે આમાં રાધિકા ગૌરી વિકી ઇન્દ્રા સુનિલ આમલીના બી એટલે કે કચુકા ભેગા કરતા હતા હવે આ અલગ અલગ જે છોકરાઓ છે તેમણે પોતપોતાના અલગ અલગ આમલીના બી એટલે કે કચુકા ભેગા કર્યા છે હવે તેમણે કોણે કેટલા કચુકા ભેગા કર્યા છે તે આ ચિત્રમાં દર્શાવી છે જુઓ આ વિકી નામનો જે છોકરો છે તો એણે બેત્તાલીસ કચુકા ભેગા કર્યા છે એટલે કે હું માનું છું કે મેં બેતાલીસ કચુકા ભેગા કર્યા છે એટલે કે વિકીએ બેતાલીસ કચુકા ભેગા કર્યા છે પછી આ રાધિકા નામની છોકરી છે તો એણે કેટલા કચુકા એકઠા કર્યા છે તો ચોવીસ કચુકા એકઠા કર્યા છે હવે ગૌરી નામની જે છોકરી છે તેણે ભેગા કર્યા છે ચોપન કચુકા મેળવ્યા છે એટલે કે બધાએ અલગ અલગ જો અલગ અલગ સંખ્યામાં અલગ અલગ ભેગા કર્યા છે હવે વિદ્યાર્થી મિત્રો આજે એમણે કચુકા ભેગા કર્યા છે તો તેના પ્રમાણે આપણે નીચેની ખાલી જગ્યા સમજીશું અને એમાં પૂરીશું તો જો ખાલી જગ્યાએ સૌથી વધુ કચુકા એકઠા કર્યા છે તો વિદ્યાર્થી મિત્રો તમે ચિત્રમાં જોઈ શકો છો કોણે સૌથી વધુ કચુકા એકઠા કર્યા છે તો જો આ ચિત્રમાં જોઈ શકો છો તમે કોણે કચુકા એકઠા વધારે કર્યા છે તો ચોપન કચુકા કોણે સૌથી વધારે જો ચોપન કચુકા ચોપન કચુકા છે તો કોણે મેળવ્યા છે તો ઇન્દ્રાએ તો ઇન્દ્રાએ સૌથી વધુ કચુકા એકઠા કર્યા છે હવે વિદ્યાર્થી મિત્રો જો બીજી ખાલી જગ્યા છે કે વિકે પાસે જેટલા કચુકા છે તેટલા કરવા માટે સુનિલ ખાલી જગ્યા કચુકા વધારે એકઠા કરશે એટલે કે વધારે ભેગા કરશે તો વિકી પાસે જેટલા કચુકા છે તેટલા કરવા માટે સુનીલે કેટલા કચુકા વધારે ભેગા કરવા પડશે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે વિકી પાસે કેટલા કચુકા છે તો વિકી પાસે બેતાલીસ કચુકા છે અને સુનિલ પાસે કેટલા છે તો સુનિલ પાસે આડત્રીસ કચુકા છે તો હવે જેટલા વિક્કી ના છે એટલા સુનીલે કરવા છે કચુકા તો એને હજુ વધુ કેટલા કચુકા ભેગા કરવા પડે તો ચાર બરાબર ને જો આડત્રીસ માં આપણે ચારો કચુકા વધુ એકઠા કરીએ તો કેટલા વિકી જેટલા કચુકા થઈ જાય ને એટલે આડત્રીસ વત્તા ચાર એટલે કે બેતાલીસ કચુકા એટલે કે વિકી જેટલા થઈ જાય હવે જો વિદ્યાર્થી મિત્રો ત્રીજી ખાલી જગ્યા કે જો રાધિકા છ કચુકા વધારે મેળવે તો તેની પાસે ખાલી જગ્યા કચુકા હશે તો વિદ્યાર્થી મિત્રો જો આમાં રાધિકા નામની જે છોકરી છે તેની પાસે કેટલા કચુકા છે તો રાધિકા નામની જે છોકરી છે તેની પાસે ચોવીસ કચુકા છે હવે તેની પાસે હજુ વધુ કેટલા છ કચુકા તે એકઠા કરે તો તેની પાસે કુલ કેટલા કચુકા થઈ જાય તો ચોવીસ વત્તા છ એટલે કે ત્રીસ કચુકા વધુ થશે હવે ચોથી ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો કે કેટલા બાળકો પાસે ચાલીસ કરતા વધારે કચુકા છે આમાં જે બાળકો આપેલા છે તેમાં ચાલીસ કરતાં વધુ કચુકા કેટલા બાળકો પાસે છે તો જુઓ પેલું વિકી વિકી પાસે પણ ચાલીસ કરતા વધારે છે પછી કઈ છે ગૌરી અને ત્રીજી છે ઇન્દ્રા એટલે કે ત્રણ બાળકો પાસે ચાલીસ કરતા વધુ કચુકા છે હવે ખાલી જગ્યાને પચાસ કચુકા કરવા માટે ત્રણ કચુકાની જરૂર છે તો કોને પચાસ કચુકા કરવા માટે ખાલી જ જરૂર છે તો વિદ્યાર્થી મિત્રો જુઓ તમે જોઈ શકો છો કોણે કેટલા કચુકા એકઠા કર્યા છે બરાબર ને તો જુઓ આમાં સુડતાલીસ કચુકા કોને કર્યા છે એકઠા તો ગૌરીએ બરાબર તો ગૌરીએ સુડતાલીસ કર્યા છે તો તે હજુ ત્રણ કચુકા વધારે ભેગા કરે તો તેની પાસે કુલ કેટલા થઈ જશે તો પચાસ કચુકા થઈ જશે ને તો ગૌરીને પચાસ કચુકા કરવા માટે ત્રણ કચુકાની જરૂર છે હવે સુનિલ પાસે ચાલીસ કરતા બે કચુકા ઓછા છે અને ખાલી જગ્યા પાસે પાસે બે બે કચુકા કચુકા વધારે છે છે સુનિલ ઓછા એટલે એની પાસે કેટલા હશે આડત્રીસ જ્યારે ખાલી જગ્યા પાસે ચાલીસ કરતા બે કચુકા વધારે છે ચાલીસ કરતા બે કચુકા વધારે છે એટલે કે બેતાલીસ કચુકા થાય જો તો બે કચુકા વધારે કોની પાસે છે તો વિકી પાસે હવે વિદ્યાર્થી મિત્રો જુઓ નીચેના ચિત્રમાં આપણે જોઈએ બિંદુઓની રમત એટલે કે ટપકાની રમત હવે વર્તુળમાં ટપકાની સંખ્યા કલ્પના કરો હવે ગણતરી કરો અને તમારા અનુમાનની ચકાસણી કરો વર્તુળ બનાવીને તમારા મિત્રો સાથે આ રમત રમો સૌથી સારું સારું અનુમાન કોણ આપે છે તે પણ જુઓ તો વિદ્યાર્થી મિત્રો તમે તમારી જાતે તમારા મિત્રો સાથે ઘરે પણ તમે આ રમત રમી શકો છો હાથમાં પુસ્તક લેવાનું છે કોઈ પણ વસ્તુનું આપણે અનુમાન કરવાનું છે જુઓ જેમ કે જુઓ આ ઉપર હરણનું ચિત્ર આપેલું છે તો હરણમાં કેટલા ટપકા છે એનું અનુમાન કરો વિદ્યાર્થી મિત્રો તો આશરે કેટલા ટપકા છે જુઓ તમે ગણી શકો છો કેટલા છે સાત ટપકા આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત તો આમાં સાત ટપકાઓનું જૂથ બનાવવાનું છે જેવી રીતે આમાં જૂથ બનાવેલું છે ને વર્તુળ પાડેલું છે એવી રીતે સાત ટપકાનું જૂથ બનાવવાનું છે એની ફરતે વર્તુળ કરવાનું છે. હવે જો અહીં બીજું એક જીવ નાનું જીવજંતુ આપેલું છે તો એ જીવજંતુ પણ કહે છે કે અને મારા ઉપર અનુમાન કરો તો હવે આ જીવજંતુ આપેલું છે તેમાં કેટલા ટપકા છે તો અને છ ટપકા ગણીને તેના ફરતે વર્તુળ કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તમે પણ એવી કોઈ અલગ અલગ વસ્તુઓ જુઓ અને તેનું અનુમાન કરો અને આ જે ટપકાઓ આપેલા છે તેની ફરતે વર્તુળ કરવાનું છે એવી તમારે અલગ અલગ વસ્તુઓ જોવાની છે હવે જો વિદ્યાર્થી મિત્રો ધોની સદી તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો આપણે એ સમજીએ કે સદી એટલે શું બરાબર તો ધોની સદી એવું કઈ છે તો તમે વિદ્યાર્થી મિત્રો તમે ક્રિકેટ વિશે તો જાણ્યો હશે બરાબર ક્રિકેટ પણ જોતા હશો કેવી રમવાની પણ મજા આવે બરાબર ને

હરિફાઈ એટલે કે વન ડે મેચ ભારમ પ્રથમ બેટિંગ બલ્લેબાજી કરે છે જો આ ક્રિકેટ રમાય છે તમે આ ચિત્રમાં જોઈ શકો છો હવે ધોની છન્નું રન પર ધોનીના કેટલા રન થયા છે છન્નું અને છન્નો રન બાદ તે પણ હજુ રમે છે ફક્ત એક એક જ બોલ બાકી છે અને તેના રન કેટલા થયા છે જો વિદ્યાર્થી મિત્રો તો તેના રન છન્નું રન થયા છે અને એક જ બોલ બાકી છે એટલે કે એક જ દડો બાકી છે તો તેની સદી પૂરી તે સદી પૂરી કરી શકશે એવો અહીં પ્રશ્ન કર્યો છે અને જુઓ કે પ્રશ્ન કર્યો અને ત્યારબાદ તો એણે એક શ્રેષ્ઠ છગ્ગો માર્યો છગ્ગો એટલે કે છ રન કર્યા તો હવે છન્નુ રન તો એણે કર્યા છતાં અને ત્યારબાદ તેણે એક સરસ મજાનો એક છગ્ગો મારી દીધો એટલે કે કેટલા રન થઈ ગયા છન્નુ વત્તા છ એટલે કે એકસો બે રન કર્યા એટલે કે તેણે પોતાની સદી પૂરી કરી વિદ્યાર્થી મિત્રો આગળ પણ અમે તમને સમજાવ્યું કે સો રન બરાબર એક સદી તો ધોનીએ છ રન પર એક છગ્ગો માર્યો એટલે કે તેના કેટલા રન થયા તો એકસોને બે રન થયા એટલે કે તેણે પોતાની સદી પૂરી કરી હશે વિદ્યાર્થી મિત્રો તો હા તો તેણે એક સદી પૂરી કરી હશે તો જુઓ વિદ્યાર્થી મિત્રો એના પ્રમાણે આપણે આ નીચેની ખાલી જગ્યા પૂરી કે ધોની એ છન્નું એણે છન્નું રન તો કર્યા જ હતા ને પછી એક છગ્ગો મારે એટલે કે છન્નું વત્તા છ બરાબર કેટલા રન કર્યા હવે પૂરી કરવા માટે આ ખેલાડીઓ છે તેમને કેટલા કેટલા રનની જરૂર પડશે તો જુઓ પેહલો ખેલાડી છે તેણે કેટલા રન કર્યા છે ત્રાણું રન કર્યા છે તો હવે તેને એક સદી પૂર્ણ કરવા માટે કેટલા રનની જરૂરિયાત રહે તો સાત તો વિદ્યાર્થી મિત્રો તમે પણ ઘરે કઈ રીતે પ્રયત્ન કરશો તો સો ઓછા તાણું એટલે સો સો સાથે તાણુની ની બાદબાકી કરવાની છે તો સો ઓછા તાણું કરશો તો કેટલા મળશે જવાબ તો સાત એટલે કે એ પહેલાં ખેલાડીએ તાણું રન કર્યા છે તો તેને એક સદી પૂર્ણ કરવા માટે કેટલા રનની જરૂર પડે તો સાત રનની જરૂર પડે તો એવી જ રીતે ખેલાડી બે છે તો તેણે સત્તાણું રન કર્યા છે એટલે કે સો ઓછા સત્તાણું કરીએ તો કેટલો જવાબ મળે ત્રણ એટલે કે તેને એક સદી પૂરી કરવા માટે કેટલા રનની જરૂર પડે તો ત્રણ રનની જરૂર પડે હવે એવી જ રીતે ત્રીજો ખેલાડી છે તેણે કેટલા રન કર્યા છે તો નેવ્યાશી રન કર્યા છે તો સો ઓછા નેવ્યાશી કરે તો જવાબ કેટલો મળે આપણને તો અગિયાર એટલે કે ખેલાડી ત્રીજા ખેલાડીએ નેવ્યાશી રન કર્યા છે તો તેણે એક સદી પૂર્ણ કરવા માટે અગિયાર રનની જરૂર પડે એવી રીતે ચોથો ખેલાડી છે તેણે કેટલા રન કર્યા છે નવ્વાણું એટલે કે સૌથી નજીક હવે તે એક સદીની સૌથી નજીક આવી ગયો છે એટલે કે તેણે એક સદી પૂર્ણ કરવા માટે કેટલા રનની જરૂર પડે વિદ્યાર્થી મિત્રો તો એક રનની જરૂર પડે તો વિદ્યાર્થી મિત્રો તમને આ અંકો પરથી સદી વિશે સમજી ગયા હશો બરાબર ને હવે જુઓ આ કેવું ચિત્ર આપેલું છે હવે નવ્વાણું પછી આપણે આ રીતે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો તમે ઘણી બધી સંખ્યાઓ વિશે જ્ઞાન પણ મેળવ્યું હશે બરાબર તો નવાણું પછી કઈ સંખ્યા આવે સો સો પછી એકસો એક એકસો બે એકસો ત્રણ એવી એક પછી એક નવી સંખ્યાઓ આપણને પ્રાપ્ત થાય છે જે તમે આમાં જુઓ છો જુઓ નવાણું પછી સો એકસો એક એકસો બે એકસો ત્રણ એકસો ચાર એવું સતત એક પછી એક આપણને નવી સંખ્યા જોવા મળશે હવે જો આ સંખ્યાઓને અહીં આ કોષ્ટકમાં આપેલી તે સંખ્યાઓ નવ્વાણું થી એકસો બાર કેટલીક સંખ્યાઓ જુઓ સંખ્યા અંકમાં પણ દર્શાવ્યા છે અને બાજુમાં શબ્દમાં પણ દર્શાવવામાં આવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો જુઓ કે સંખ્યા અંકોમાં આપેલું છે નવ્વાણું સંખ્યા આપેલી છે તેને શબ્દમાં લખ્યું છે જુઓ નવ્વાણું હવે જુઓ અહીં સંખ્યા આપેલી છે સો તેને શબ્દમાં સો દર્શાવી છે એકસો એક એને શબ્દમાં એકસો એક કેવી રીતે લખ્યું છે એ પણ તમે ધ્યાનથી જોસો હવે નીચે ખાલી જગ્યા આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે તો આપણે સમજી કે જો આગળ એકસો એક છે પછી શબ્દમાં એકસો એક લખ્યું છે તો અહીં બાજુમાં અંક કયો આપેલો છે તો એકસો બે આપેલો છે તો બાજુમાં શબ્દમાં એને કઈ રીતે લખાશે તો એકસો બે આ ખાલી જગ્યામાં આપણે શું લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો તો એકસો બે શબ્દમાં લખવાનું રહેશે હવે જુઓ અહીં અંકમાં આપેલું છે એકસો ત્રણ એને શબ્દમાં એકસો ત્રણ જોઈ દર્શાવી છે એકસો અંકમાં એકસો ચાર શબ્દમાં એકસો ચાર લખ્યું છે જુઓ હવે નીચે ખાલી જગ્યા આવી છે અને એની બાજુમાં શબ્દમાં દર્શાવી છે એકસો પાંચ તો વિદ્યાર્થી મિત્રો આપણે સમજી શકીએ કે અંક એકસો ચાર આવ્યો તો એના પછી કયો અંક આવે બીજો એકસો ને પાંચ એવી જ રીતે એકસો છ આપેલો છે અંક બાજુમાં શબ્દ છે એકસો

શબ્દમાં લખ્યું છે તો એને અંકમાં કઈ રીતે દર્શાવીશું તો જુઓ તમે આપણે અહીં અંકમાં દર્શાવી છે એકસો ને આઠ એકસો સાત પછી કયો અંક આવે બીજો તો એકસોને આઠ તો જો વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે એકસો નવ એને શબ્દમાં એકસો નવ દર્શાવી છે એકસો દસ આ તમે જોઈ શકો છો એકસો અગિયાર તો એકસો અગિયાર હવે જુઓ અહીં એકસો બાર એને શબ્દમાં દર્શાવી છે તો હવે એને અંકમાં દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવાય તો જુઓ વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો એકસો ને બાર હવે વિદ્યાર્થી મિત્રો જો અહીં આપણે જોઈ શકીએ અહીં પણ અંકો અને શબ્દમાં આપેલા છે એકસો પંચાણું એને શબ્દમાં દર્શાવી છે આપણે એકસો પંચાણું થી બસો છ સુધી જોઈએ એકસો છન્નું એને શબ્દમાં એકસો છન્નું એકસો સત્તાણું એને પણ શબ્દમાં જો કઈ રીતે દર્શાય છે એકસો એકસો અઠ્ઠાણું અંકમાં આપેલો છે તેને શબ્દમાં એકસો હવે એવી રીતે નીચે ખાલી જગ્યા આપેલી છે વિદ્યાર્થી મિત્રો હવે બાજુમાં શબ્દમાં લખ્યું છે કે એકસો નવ્વાણું તો હવે તેને આપણે અંકમાં કઈ રીતે લખીશું તો એકસો અઠ્ઠાણું પછીની સંખ્યા કઈ આવે એકસો ને નવ્વાણું તો ખાલી જગ્યામાં આપણે શું લખીશું એકસો ને નવ્વાણું હવે અંકમાં આપેલું છે જુઓ બસો એને શબ્દમાં લખ્યું છે બસો હવે બસો પછી બીજી નવી સંખ્યાઓ શરૂઆત થાય છે જુઓ બસો એક એને શબ્દમાં દર્શાવ્યું બસો એક હવે જો અહીં બંનેની વચ્ચે નીચે ખાલી જગ્યા આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે બસો એક પછી કઈ સંખ્યા આવે તો બસો બે તો અંકમાં બસો બે અને શબ્દમાં પણ બસો બે આપણે લખીશું ત્યારબાદ બસો ત્રણ અંકમાં આવે છે અને શબ્દમાં કયું આવે છે બસો ને ત્રણ હવે બસો ત્રણ છે તો એના નીચે જો અંક આપે અંક અંકમાં ખાલી જગ્યા આપેલી છે તો જો અહીં શબ્દમાં બસો ચાર આપેલા છે તો આપણે ખાલી જગ્યામાં અંકમાં બસો ચાર લખીશું તો હવે એના નીચે જો બસો પાંચ શબ્દમાં પણ બસો પાંચ આવશે હવે નીચે અંક આપેલો છે બસોને છ આપેલો છે તો એને શબ્દમાં આપણે કઈ રીતે લખીશું તો બસોને છ તે તમે આ ખાલી જગ્યામાં જોઈ શકો છો તો ઓ તો બસો છ એટલે કે ત્રીજી સદી પૂરી કરવા માટે કેટલા વધારે રન કરવા પડે તેનું અનુમાન કરો તો વિદ્યાર્થી મિત્રો તમે તમે કે આપણે અહીં સુધી બસો છ રન કર્યા હોય બરાબર તો ત્રીજી સદી પૂરી કરવા માટે કેટલા રનની જરૂર પડે તો ત્રીજી સદી પૂરી કરવા માટે કેટલા રનની જરૂર પડે તો ત્રીજી સદી એટલે કે ત્રણસો રન કર્યા હોય એટલે કે ત્રણસો ની બાદ બાકી બસો છ સાથે કરે તો કેટલા રનની જરૂરત પડે તો બાદ બાકી કરતા આપણને જવાબ મળે એટલે કે રન થયા હોય તો ત્રીજી સદી પૂરી કરવા માટે આપણને વધુ ચોરાણું રનની જરૂર રહેશે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે અને આગળ ક્રિકેટ વિશ્વકપના શ્રેષ્ઠ દસ વ્યક્તિઓ રન અને તેના કોષ્ટક વિશે આપણે આગળના વિડીયોમાં જોઈશું આભાર